मुल्को नो अर्थ है कोई अद्भुत अर्थ मुल्को नो जो कोई हो तो तेज है। जे व्यक्ति हरेक सेकंड ने निमित्त थी ने जीवे एन नाम मुल्को, या शरीर ने निमित्त बनाओ, तुम्हारा टोटल तंत्र ने निमित्त बनाओ। અમે સ્વામી જોડે હું તો કેટલું બધું થયો, એટલે કોઈ દિવસે ક્રિયારૂપ ના થવા દે, કોઈ દિવસ ના થવા દે ને। ધારો કે અમે સ્વામી સાથે સ્વામી બેઠા હોય, સ્વામી બધા બેઠા હોય, બાજુ બેઠા હોય, સ્વામી બહારથી આવે ને એમણે બધું આસન ને તૈયાર છે, પણ તરત જ શરૂ કરી દે જય સ્વામી જય, ધૂન શરૂ કરાવે છે તો મને શું આવે, એ મારી સાથે કડક આંખે જોયે, તમે જમો ના નથી પાડતા, પણ તમારે યાદ રાખવાનું છે કે પચાવનાર ભગવાન છે, ભૂલી જઈએ છે। સ્વાદ પણ પ્રભુને આધીન છે, ભૂલી જઈએ છીએ, આપણે આપણા મનને રાજી કરવા જઈએ છીએ। એ ખૂબ ધ્યાન રાખવા, જમતી વખતે માઇક આગળ કોઈ સ્ત્રી હોય ત્યારે આપણે એટલું બધું જે સમજાય, આપણા આત્માને એટલો ભ્રષ્ટ કરી નાખીએ છીએ, કોઈ સ્ત્રી સાથે વાતો કરવામાં આત્માને ભ્રષ્ટ કરીએ, માઇક મળે ત્યારે આત્માને ભ્રષ્ટ કરી નાખીએ, જમતી વખતે આત્માને ભ્રષ્ટ કરી નાખીએ, ઘણી રીતે આત્મા ભ્રષ્ટ થાય છે। આ તો બે ચાર વાત એટલે કરું છું, શબ્દ તમે અહીંથી જાઓ ત્યારે એટલું ધ્યાન રાખજો કે આ તંત્રને નિમિત્ત બનાવવું છે, પ્રભુનું દેહ ટોટલ પ્રભુને અર્થે જ વાપરવો છે, કોઈને અર્થે નહીં, આંખ એને અર્થે, કાન એને અર્થે, જીભ એને અર્થે, ન ખાવાનું નથી કહેતો, ન જોવાનું નથી કહેતો, ન બોલવાનું નથી કહેતો, ખાઓ એને ગમે તે રીતે, જુઓ એને ગમે તે રીતે, બોલો એને ગમે તે રીતે, ચાલો એને ગમે તે રીતે, લખો એને ગમે તે રીતે। આજે આપણે જઈશું, તમે જમજો જેટલું જમે, જેટલું જમાય એટલું જમજો, પણ તમે આટલું ખ્યાલ રાખજો કે સ્વાદને મૂકનાર મહારાજ છે એક, પચાવનાર મહારાજ છે બે, લહેર બનાવનાર મહારાજ છે ત્રણ, અને ચોથું યાદ રાખજો કે મારે દરેક ક્રિયામાં હે પ્રભુ મારે નિમિત્ત બનવું છે, એ હું ભૂલું નહીં। તો તમને સામાન્ય રીતે યાદ આવશે કે લાવો એક મિનિટ યાદ કરી લઈએ, અને આ કોન્શિયસનેસથી જીવવું છે બસ, ને આજે અહીં કોન્શિયસનેસ રાખશો, એ બી ત્યાં બી કોઈ ફંક્શન હોય તે બી ત્યાં, ત્યાં બપોર જમતી વખતે ત્યાં બી, એક જમવાની ક્રિયામાં બી નહીં, આપણે આપણા સ્ટોર પર ગયા, આપણે કોઈ આપણી સર્વિસ પર ગયા, ત્યાં બી એક આપણે કોન્શિયસનેસથી જીવવું છે, હે પ્રભુ આ દેહ છે તારો છે, તારા કાયદે હું નોકરી કરું બસ। અમેરિકામાં ભાગ્યે જ 10-15% સ્ટોર એવા હશે જ્યાં ચોરી નહીં થતી હોય, કેટલા 10-15% મોટેલો એવી હશે કે જ્યાં ચોરી નહીં થતી, કોઈનો વિશ્વાસ ના રાખે, કોઈ પ્રમાણિક વર્તે કે ન વર્તે, મારી પ્રમાણિકતા પાકી જ રાખવાની, પ્રમાણિકતા મસ્ત, આપણે 8 કલાકની ડ્યુટી વ્યવસ્થિત અદા કરવાની, 8 કલાકની ડ્યુટીની સાથોસાથ જ્યારે તમને ટાઈમ મળે જમવાનો ટાઈમ એ જમી લઈએ, પણ એ પોતાની ડ્યુટી અદા કરતા બી એટલું યાદ રાખવાનું છે
કે મારે નિમિત્ત સેવક થવાનું છે, સાથી તમને સમજાવું છું, હવે એક દસ્તાન તમને આપું છું. આફ્રિકાનો એક હરિભગત ને મારી સાથે એને બહુ પ્રીતિ, ને બાપા એની ઘેર ઉતરતા અને અહીંયા આવે એટલે આફ્રિકાના બધા હરિભક્તો મને શોધતા, અમે રાત્રે બેસીએ અને હું વાતો બહુ કરતો, એમાં યુવકો સાથે તો ખાસ બેસો. અહીંથી ગયા બિચારા યુવકો, મહેનત કરી સ્ટોર લીધો બે સમિનારાય, ખૂબ મહેનત કરી, પૈસા નહોતા, લીધા, જમાવ્યું, દેવું કાઢ્યું, સ્ટોર સ્વામી સ્ટોર પર પધરામણી કરી પાછા આવ્યા. એનો પછી કાક આગળ આવ્યો, મારી સામાન્ય દોસ્તી મારી સાથે, એને પછી ઠપકાનો કાગળ લખ્યો, આપણે નિમિત્ત થવાનું છે. સમજી, મેં સેવા કરી, તમે માગી એટલી કરી, તમારી આજ્ઞા રિસ્ટોર કર્યો, આજે બધું લૂંટી ગયો, કશું રહ્યું નહીં, હું રોડ પર આવતો રહ્યો, આટલી બી રક્ષા ન કરી. તો વ્યવસ્થિત થપકાના જેટલા શબ્દો હોય એટલા બધા એને 10-12 લીટી લખી, નેચરલ છે. એનો ધ્યેય નિમિત્ત બનવાનો નથી, કમાવાનો છે. જ્યાં સુધી કમાવાનો ધ્યેય હશે ત્યાં સુધી માણસ ભાવવાનો છે. કોઈ પણ વ્યક્તિને કમાવાનો ધ્યેય હશે, હું કમાવું છું માણસ ભાવવાનો છે, હું બુદ્ધિશાળી છું, હું સરસ નોકરી કરું છું, માણસ ભાવવાનો, નિમિત્ત બનવું છું, મારે નિમિત્ત બનવાનું છે. કોઈ ફેક્ટરીમાં સેવા, હું એની જે સેવા કરું છું એ બી પ્રભુની સેવા કરી રહ્યો છું, અને મારી સેવા અથવા મારો સ્ટોર એક નિમિત્ત બનીને કરવાની સેવા છે. શબ્દ તો જો તમે નિમિત્ત બનીને નોકરી નહીં કરો તો ઘણી રીતે, જેમ પેલાને એમ થઈ ગયું સ્વામી બરોબર આવી બધી ટપાલ તો મારી પાસે આવે, ટપાલ પાસે હું વાંચું, એટલે આ ટપાલ મેં સ્વામી પાસે ન જવા દીધી, એટલે મારો દોસ્તાર હતો એટલે મેં એને સીધો કકડે આગળ લખ્યો, એટલે 15 પ્રશ્નો પૂછી નાખ્યા અંદર, એક નહીં 15 પ્રશ્નો. પહેલો જ પ્રશ્ન પૂછ્યો એને, તને ખ્યાલ છે યોગી મહારાજ કોણ છે? પછી તરત જ એનો જવાબ પાછળ લખ્યો, એ ક્યારેય કોઈનો હિત કરતા નથી. બીજો પ્રશ્ન તરત જ પૂછ્યો, તને નથી ખ્યાલ આવતો કે મારે ટ્રસ્ટી તરીકે જીવવું જોઈએ, દુકાનને મારી શા માટે માની? મારો દોસ્તાર હતો એટલે મેં એને દોસ્તાને તો લખી શકાય, પછી કાગળ મેં સ્વામી પાસે જ નહીં જવા દીધો. મેં કહો સ્વામીને એટલો ટાઈમ બચી જતો હોય તો સ્વામી બીજો ઉપયોગ કરે, અને મારે દોસ્તી હતી એટલે જે સમજાય એટલે એ સમજી નહીં ગયો. મેં કહું તારે ટ્રસ્ટી નથી થવાનું, સ્વામીજીએ તને આશીર્વાદ આપ્યા છે સ્ટોર ચલાવવા માટે નહીં, સ્વામીજી તને આશીર્વાદ આપ્યા સુખી કરવા માટે. કોઈ પણ ભોગે તને સુખ્યો કરવો છે એટલા માટે તને આશીર્વાદ આપ્યા છે. પછી એને મેં લખ્યું કે સ્વામીજીને એની રીતના સુખી કરવા છે, જો લક્ષ્મી બંધન રૂપ થવાની હશે એટલું તો ચોરી કરાવડાય છે, જો લક્ષ્મી બંધન રૂપ ન થવાની હોય અને એ જ લક્ષ્મી પ્રોપર રીતે ઉપયોગ થવાનો હોય તો પ્રભુ તને લક્ષ્મી આપ્યા છે રહે જ નહીં. પછી એનો બીજો પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધિ શક્તિ ભગવાન આપે છે, હાથ પગ ચલાવનાર ભગવાન છે, તને એમ કેમ થયું કે મારો સ્ટોર ને હું ચલાવું છું ને મેં ભેટ આપી મેં બોલાવ્યા ને બધું તંત્ર અમે પ્રભુને ક્યારે સોંપીશ? પછી પ્રશ્ન પૂછ્યો, તને નથી લાગતું કે સ્વામી મા જેવા સાધુ છે, મા એના દીકરાનું હિત કરે, મા થપ્પડ બી મારે, ત્યાં માલ્યને એક થપ્પડ મારી છે, મારી પેલી દોસ્તી ખરી ને એટલે એને હું સમજાવતો હતો, એક થપ્પડ મારી છે, પણ મા થપ્પડ મારતી હોય એની પાછળ એની એક પ્રેમ સમાયેલો છે, તને આ થપ્પડ વાગી ગઈ, ચોર આવ્યો જય સ્વામિનારાયણ અને ચોર ચોરી કરીને લઈ ગયો, પણ એ આ થપ્પડ મારી છે
એ લક્ષ્મીબંધનરૂપ થવાની હશે અથવા તેને નિષ્ઠામાં વધારો કરવાનો હશે. એટલે આ મારો પત્ર મળીને તરત જ ધૂન ભજન કરજે અને સ્વામીજીને ફરી પ્રાર્થના હું પત્ર બી ન લખીશ. તું ફરી બી પત્ર ન લખીશ એટલો સમય બી સ્વામીનો નહીં બગાડતા. આટલો શબ્દ યાદ રાખજે કે મારો સાધુ હરિભાઈ કાગળ આવ્યો અને મેં તમને આવું લખ્યું હતું ને મારાથી ભૂલ થઈ ગઈ, એવું આવું તારે ફરી લખવાની જરૂર બી નથી. તું જ્યાં છું ત્યાં નિમિત્ત બનવા માટે પ્રયત્ન કર. આપણે ટ્રસ્ટી થઈને જીવી લેવું છે. તું જ્યાં છું ત્યાં ખરેખર દીકરો બનવા માટે પ્રયત્ન કર. અને આટલું ચોક્કસ માનજે કે આ સાધુએ ધરતી પર આવીને લાખોનું સહન કર્યું છે અને લાખોને સુખિયા કરવા માટે સહન કર્યું છે. હું એને 64-65માં ટપાલ લખું છું. સદી 61માં એ બધા સમયમાં આવ્યા. 51 સંતો બાપાનો પ્રાગટ્ય દિન, ગિરધા મંદિરની પૂર્ણાહુતિ, આરસનું મંદિર, આફ્રિકાના હરિભક્ત. ટોટલ પૈસો આફ્રિકાના હરિભક્તો નહોતો. તે જમાનામાં 25 લાખ રૂપિયા એ લોકો આપ્યા. તે વખત તો આરસ ને બધું બહુ સસ્તું હતું. તે વખત પૈસો કિંમતો કેટલી મોટી હતી. પછી એને લખ્યું ફરી કે આપણે એનું પ્રથમ 27 અને 37 પ્રમાણે સેવન કરવાનું. પછી એનો કાગળ મારી પર આવ્યો. આ તો એને બહુ ખંખેરીને લખી નાખેલો, તો ટાઈમ જ નથી તમને કહેવાનો. પણ મેં એક દોસ્તી હતી તો મેં એને લખ્યું કે માએ થપ્પડ મારી છે, રાજી રહેજે. બસ એ થપ્પડની પાછળ પ્રેમ સમાયેલો છે. કોઈ પણ જીવનમાં આપણા જીવનમાં પ્રસંગ બને એ પ્રસંગની પાછળ પ્રભુનો પ્રેમ સમાયેલો છે. તમે ખૂબ સજાગ રહેજો. કોઈ એમ માને કે મારા સંસારના પ્રસંગો નથી બનવાના, બનવાના છે જ. 100% પ્રસંગો બનવાના છે. સાથી કે સાનુકૂળતા બધાને સારી લાગે અને વ્યક્તિ સાનુકૂળતાનું બહુ પોષણ કરે, પણ પ્રતિકૂળતા એટલી સારી લાગે એને નિમિત્ત ભૂલકોનું લક્ષણ છે. સાનુકૂળતા જેટલી સારી લાગે અને એટલી જ પ્રતિકૂળતા સારી લાગે એ નિમિત્ત સેવકનું લક્ષણ છે. હવે સમજાવો છું. મારું આ ગામ વાસના કોઈ નહોતું તારા આ ગામે એમને સાથ આપ્યો, કોઈ નહોતું. પહેલામાં પહેલી સેવા મળેલી વાસનાએ અને પાછું સાગમ ટે, પાછું સાગમ ટે રહ્યું. અને અમારે પૈસાની એટલી જરૂર, એટલી જરૂર, એટલી જરૂર. અને મારો સ્વભાવ તો છે જ નહીં. અમે તે વખતે એવા ભયંકર દેશકાળમાં હતા, પણ સોખરાની ધરતી પર 5 રૂપિયા રોકડા કોઈને માગ્યા નથી. ગોદડાની જરૂર હતી તો ડાયકાંગ હતી, 5 ગોદડા લઈ આવેલો. બસ સુઈ જાય ક્યાં, અમે બધા મોદી પણ 3:30 વાગે સુઈ ગયા. એટલા આનંદથી સુઈ જતા હતા, ઘસ ઘસાટ, એટલી સરસ નિંદ્રા આવતી હતી. એટલો કેફ હતો, એટલો મસ્તી હતી, એટલો આનંદ હતો. કારણ એટલું હતું જ કે યોગી મહારાજ અહિત કરવાના છે જ નહીં, ક્યારેય ન કરે. સુખના મહારાજે રસોઈ આપી, 6 મહિના સુધી કોન્સ્ટન્ટ જમાડેલા. પણ મારો સ્વભાવ નહીં માગવાનો, એટલે મેં એમની પાસે, હા હું એમને કહું રસોઈ આપો કે ઓઢવો બનાવેલા હોય, ઢીબરા બનાવેલા, એવું કહેતો. એક ભાઈને કહેતો, પોગટભાઈ, આજે યાદ કરવા પડે, બહુ પ્રેક્ટિકલ માના, સંતોની સંતોમાં જે ઉછર્યા, સંતોની સેવા ખૂબ કરેલી, 57 થી પાર્ષદો બનાવ્યા 9 અને 51 સંતોની દીક્ષા આપી 61, તો 65 સુધી સંતોની સેવામાં કોણ હતો, ભાઈ હતા. આજે ભાઈને એટલે યાદ કરું, નિર્દોષ બુદ્ધિવાળા, કે સંતોની કોઈ ક્રિયાને નોંધી નથી. કહું કે ભાઈ મારા દીકરાઓ છે, દીકરાઓને શું સેવા નોંધવાની, બાપાના દીકરા, અમારા દીકરા, એમાં શું નોંધવાની. સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં એક ધાર્યું સરખી અવસ્થા, નેચરલ અવસ્થાથી એવી અવસ્થામાં જ્યારે કરતા હતા, માનો એક ભૂલકોનું એક સર્વોત્તમ લક્ષણ છે.
બરોબર સમજો, સાનુકૂળતામાં બધા નપાસ થાય, સારો ડ્રેસ બધા નપાસ, સારો ખોરાક બધા નપાસ, સારું પ્રવચન બધા નપાસ, સારી સેવા બધા નપાસ. ત્યાં આગળ યાદ રાખવાનું છે મધ્ય 28 અને 41, સાનુકૂળતા બી સરસ આપણા માટે, સાનુકૂળતાનું ઉદ્ભવ સ્થાન બી પ્રભુ સહજાનંદ, અને પ્રતિકૂળતાનું ઉદ્ભવ સ્થાન એ બી સહજાનંદ. એ આપણે ક્યારેય ભૂલવાનું નથી, જેને નિમિત્ત બનવાનું છે. નિમિત્ત સેવકની દુનિયામાં આર્ગ્યુમેન્ટ ના હોય, ઠીક છે, ચર્ચા ના, ક્રિટિસાઇઝ ક્યારે, ક્રિટિસિઝમ ના હોય, આર્ગ્યુમેન્ટ ના હોય, સ્વીકાર હોય, હાસ્ય હોય, મીઠાસ હોય. પેલા સથવારાનું મકાન બળ્યું, જાનની ચોગાની, વાહ મહારાજ વાહ, શું હતું, આખું મકાન સળગે આમ સથવારાનું, ગુનાદાન સાંઈના ટોપ સેવકનું, હશે એક જ અવાજ નીકળ્યો, વાહ મહારાજ, ઉદાસીનતા નહીં, દુઃખ બી નહીં, આનંદ. એ પરિસ્થિતિમાં રાખ્યા છે તો જય સ્વામિનારાયણ. એટલે નિમિત્ત થવું એ તો બહુ મોટો પ્રશ્ન, મોટો ટોપિક છે. તમે ઘરે જશો, સજાગ રહેજો, મિત્ર સાથે વાત કેમ કરું, સભામાં કેમ કરું, ઘરવાળી સાથે વાત કેમ કરું, સદભાવના જોડે કેમ વાત કરવી, જ્યાં વાતો કરો ત્યાં, જે બિઝનેસ કરો ત્યાં, એક ધ્યાન રાખવાનું છે, પ્રભુ મને નિમિત્ત બનાવશે. તમારી ઘરવાળી છે નિષ્ઠાવાન, સભામાં આવે છે, તમારી રીતે ન વર્તતી હોય, ભજન કરવાનું, ધારો કે સૂચન એનું આવ્યું ને, કદાચ એ સ્વીકાર તમારા દિમાગમાં ન બેઠો, ભજન કરવાનું માર્ગ એક છે. અને કદાચ સંજોગોનાધીન બહેનામાં જુદા પડે તો એ બહેનોમાં પૂછાઈ શકે, તમે મને પૂછાઈ શકો, પણ તંત્ર પ્રભુનું છે, મારું આખું તંત્ર ટોટલ પ્રભુને અર્થે જ વાપરવાનું છે, પ્રભુના ગમતામાં જ, એમને જોવામાં બી નિમિત્ત બનાવવા છે, ચાલવામાં બી નિમિત્ત, ખાવામાં બી નિમિત્ત, બોલવામાં બી નિમિત્ત, દસે ઇન્દ્રિયોને ચારે અંતકરણમાં આપણે નિમિત્ત બનાવવા છે, ચારે રીતે નિમિત્ત. સમજાવું છું તમને વાત, તો સમય નથી લેવાનો, ખરાબ વિચાર ઉઠ્યો. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહેવાની કે મને હું ક્રોધ નથી કરતો, શક્ય નથી. દુનિયાની કોઈ વ્યક્તિ એમ નથી કહેવાની કે મને ખરાબ વિચાર નથી ઉડતા. નિમિત્ત સેવકમાં ઉપા થઈ જાય, પછી બુદ્ધિયોગ આવે, પછી એની પૂર્ણાવધિ થઈ જાય. જે દિવસે બુદ્ધિયોગ પ્રભુ તમને આપશે, તે દિવસે નિરંતર મહિમાના વિચાર, નિરંતર સંબંધના જ વિચાર, નિરંતર જુદા જ પ્રકારના શુભ વિચારો, નિરંતર આત્મીયતાના જ વિચારો, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ, કોઈ દિવસ પછી સાત્વિકતાના વિચારો પજવશે જ નહીં. બુદ્ધિયોગ એક જુદી ચીજ છે, અને ગુનાદાનસિંહની વાતમાં પોતે લખ્યું છે, ભજન કરતાં કરતાં સેવા કરે તો અંતરમાં ટાળો થાય, અંતરમાં ટાળો થાય તો મોટા પુરુષ રાજી થાય, અને મોટા પુરુષ રાજી થાય તો બુદ્ધિયોગ. આપણે જેમ જેમ નિમિત્ત બનવા પ્રયત્ન કર્યા કરીશું, તેમ તેમ બુદ્ધિયોગ મળશે, અને બુદ્ધિયોગ મળશે પછી જય સ્વામિનારાયણ એક જુદા પ્રકારનો આનંદ, હલકા ફૂલ બનો બસ. એટલે આપણે બોલવામાં એઝ ફોર ધ એક્ઝામ્પલ, એ તમે એથી કથા સાંભળીને ગયા, બરોબર, તમે ધ્યાન રાખજો, તમે સંતોની સાહેબ કથા સાંભળી, સદગુરુ પ્રસાદની કથા સાંભળી, બીજા પ્રસંગો સાંભળ્યા, ત્યાં તમે પ્રસંગોની વાતો કરજો, સમજાઈ દેવા માટે નહીં, તમારા મનને રાજી કરવા માટે નહીં, હાશ તમને તમારા મન બુદ્ધિને સંતોષ થાય તે માટે નહીં, આત્માને સંતોષ થવો જોઈએ કે મેં મારી મધ્ય અઠ્યાવીસ 41 જોવાને ઉધારવા તો નહીં, કોઈનું ખાધેલું હોય, કોઈ આપે અને હું બીજાને આપું એવું નહીં, પચાવીને વાતો કરીએ છીએ. હરિહર ભાઈ એને ઘરવાળી ના આવી હોય તો વાતો કરે છે,
પણ ભાવના એટલી રાખવાની છે કે હું મારી ઘરવાળીને નથી સમજાવી રહ્યો, હું નિમિત્ત બનીને મારે વાતો કરું છું. જે ગોષ્ઠી કરનારા છે ખૂબ ધ્યાન રાખવાનું. અને જે વ્યક્તિ અતિ બુદ્ધિશાળી હોય, પોતાના બળે જીવે, પ્રભુના બળે જીવવું એ તો અલગ ચીજ છે, એ ભૂલકાનું લક્ષણ છે. એટલે હું તમને આ શબ્દ પકડાવું છે કે નિમિત્ત શબ્દ પકડી રાખશો અને ભજન સ્વાધ્યાયનો બળ લેશો એટલે પ્રભુના બળે પ્રભુ જીવાડશે. આપણે બહુ દાખલો કરવો પડશે. ઓજસ છે એનો અભ્યાસ કરે, એની ફરજ છે મહેનત કરવાની. પાસ કે નપાસ થવું એ પ્રભુના અધીન છે, ભૂલકું એવું માને. પાસ થવું એની સિન્સિયરલી 100% પ્રયત્ન કરવાની ઓજસની ફરજ છે, કે 100% સિન્સિયરિટીથી પ્રયત્ન કરવો એ ઓજસની ફરજ છે. રિઝલ્ટ આપવું મહારાજના અધીન છે, એ નિમિત્ત ભૂગળું લક્ષણ છે. 90% 98% 0.7 આવે તો બી સરસ. એનો અર્થ એવો નથી કે આળસ રાખવી જોઈએ. સિન્સિયરિટી ઓલવેઝ કાઉન્ટેડ મનાય છે. જો તમારી સિન્સિયરિટીથી તમે જેટલું કામ કરો, બિઝનેસ છે તો સિન્સિયરિટીથી મંડવું જોઈએ. ખોટ કે ખોટ થાય કે નફો એનો વિચાર ભૂલકોને ઉઠવાનો છે. ભૂલકોને અમારે કે ચાલેલી વ્યક્તિ એક જ વસ્તુ પકડી રાખે, સિન્સિયરિટી, બસ તો રાજી થાય. મધ્ય 28-41 કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ ઊંડું વતનાજ છે. આપણે 6 વતનાને ટાર્જેટ રાખવાનું. પ્રથમ 100 રગાડ, 100 ધર્મ, પ્રથમ 27-37 નિષ્ઠા, મધ્ય 28-41 સેવા, 12:30 છેલ્લું, છેલ્લાનું 5 કથા વાર્તા. પણ જે મુખ્ય એનો અર્થ એવો નથી કે બીજા વતના નહીં વાંચવાના, વાંચવાના છે. પણ આ હું તમને એટલે પકડાવું છું કે તમને તમને નિમિત્ત બનવામાં તમારા મન બુદ્ધિ તમને બીજે લઈ ન જાય. કરતા હડતા જ પ્રભુ છે, બોલનારા જ પ્રભુ છે, જોનારા જ પ્રભુ છે, ખાનારા જ પ્રભુ છે, સાંભળનારા જ પ્રભુ છે. તો આપણે જુદો સ્વાદ માનવાનો છે, આપણે નિમિત્ત બનવાનું છે. આપણે ઊંધિયાનો ભલે આપણને સ્વાદ આવે, જુદું છે એટલે એ વેરાયટી જુદી છે, સારી વાત છે. પણ જમતી વખતે એટલું તો ધ્યાન રાખવાનું કે આ લૂલીમાંથી જો ટેસ્ટ નીકળી જાય તો ઊંધિયું કરે બિચારું શું કરે. પણ જે હું ટેસ્ટ માણી રહ્યો છું એ બી ભગવાનને આધીન માની રહ્યો છું. હું કોઈ સ્વાદ માની રહ્યો છું, રૂપનો સ્વાદ એ બી ભગવાનને આધીન હું ભૂલી જાઉં છું. પછી તો તમને યાદ જ આવશે કે મારે આ સ્વાદ માનવાનો નથી. તમારી 10 ઇન્દ્રિયોની 4 અંતરની ક્રિયા પ્રભુને આધીન હલનચલન કરી રહી છે, એ આપણે સાવ ભૂલી જઈએ છીએ. સ્વાદ આવશે, ખાઓ, વાંધો નથી, 2 કોરિયા વધારે ખવાઈ જશે તો બી ભગવાન માફ કરશે. પણ એટલું તો ધ્યાન રાખવું જોઈએ, ખાનાર, પચાવનાર, બ્લડ બનાવનાર ને ચલાવનાર ભગવાન છે. હું ખાઉં છું અને હું જીવું છું એ ખોટી વાત છે. હું ડૉક્ટર પાસે જઉં છું અને મારો રોગ મટે છે એ ખોટી વાત છે. વાત સમજો, દવા ન કરાવી એવું નથી કહેતો હું, બહુ ઊંડી સૂક્ષ્મ વાત કરું છું. દવા કરાવી જોઈએ, બિંદાસ થઈને દવા કરાવવાની, બિંદાસ થઈને, હલકા ફૂલ થઈને, જ્યાં કાપવું હોય કાપ, આવ્યો છું બિંદાસ થઈને. પેલો અમને સુંઘાડે ને. પણ ધારો કે ડૉક્ટરે ફડકે સાહેબ ઓપરેશન સરસ કર્યું, મટ્યું, આપણા હૃદયમાં હાસ એ થઈ જાય મટાનાર મહારાજ છે ડૉક્ટર ને, એમના રિયલ નિષ્ઠા છે. ડૉક્ટર નિમિત્ત બન્યા બસ. આપણે ધંધો કર્યો, ફાયદો થયો, તો ખોટ અને ફાયદાનો બંનેનો સરખો સ્વાદ એમના નિમિત્ત સેવક છે. ખોટ અને ફાયદો બંનેના સરખા ટેસ્ટ, બંનેનો સરખો સ્વાદ એમના નિમિત્ત સેવકનો લક્ષણ છે. પછી બુદ્ધિયોગ ભગવાન કેવો આપે, અનંત બ્રહ્માંડ સ્વામીજી રાખના પડીકા જેવું છે.
અહીંથી પ્રકૃતિ પછી શું કેવું છે, રાખના પડીકા જેવો નિમિત્ત થાવ. તમે આટલી સરસ કથા સાંભળીને આવ્યા, આટલો બધો મહિમા સાંભળીને આવ્યા, તમારા તંત્રને, તમારા શરીરને, તમારા તંત્રને અને તમારા તમારા ઘરવાળાના પાત્રો નિમિત્ત બને મારે પ્રયત્ન કરો કે આપણે અહીંથી જઈશું ત્યાં નોટ, આપણે જવાનું છે. ભલે નપાસ થાવ, નો પ્રોબ્લેમ. સ્વાભાવિક પ્રકૃતિ નાદિન અનંત કાળથી ગુનાદાન સાહેબ કેવું સરસ લખી નાખ્યું, જીવ માત્ર પ્રકૃતિના દિન બોલે છે, ખાય છે, પીવે છે, ચાલે છે, બધું પ્રકૃતિના દિન. એટલે મારા મિત્ર કાગળ લખ્યો, સારું થયું એમ એને દોસ્તી દાવે બધી સમજણ આપી. બાપા સુધી આ પત્ર ન પહોંચવા દેતો તારો ઉપકાર ભૂલીશ નહીં. બાપા ઉદાસ નથી તમારા, પણ જો આપણે એને સૂઝ આપીએ તો એને બિચારાને સેવન કરવાનો ખ્યાલ આવ્યો કે આપણી લાઈન જુદી છે. બાપા દુશ્મન કોઈ ના, ભગવાન સામે દુશ્મન જ નથી. આપણા માટે પોતાના ગુરુ પાસે વાગે ભક્તિભાવથી વરદાનો, કરોડ વિશેનો દુઃખ મને આવો, રામપત્ર મને આવો, તો આપણને શું બે ટાઈમ રોટલા મળે, એક સામે ટાઈમે ગાડી મળી જાય અને ટાઈમે તમારો ડ્રેસ મૂકવાનું કબાટ મળી જાય, પછી તમારે વધારે જોઈએ શું? પણ તમારે વધારે જોઈએ શું? એટલે પદાર્થો તરફની મમતા. હું એમ નથી કહેતો ગાડી સારી ન રાખવી જોઈએ, પણ એના તરફની, ગાડી તરફની મમતા, પદાર્થો તરફની મમતા, આના તરફ મમતા નથી રાખવાની. તો પદાર્થો તરફ તો ક્યાંથી રાખી શકું, એ સાથે ક્યાં મમતા રાખવાની છે? અને એટલે હું તમને સમજાવી રહ્યો છું, દેહમાં નથી રાખવાની મમતા અને મન બુદ્ધિ સાથે મમતા નથી રાખવાની. છેલ્લું સમજાવ્યું છું તમને, ખરાબ વિચાર ઉઠ્યો, ઉઠવાનો છે. બીજી બાજુ નિમિત્ત થવાનું છે તો શું? ખૂબ સરસ વિચાર ઉઠ્યા, ખૂબ સરસ વિચાર ઉઠ્યા. બરોબર સમજો તમને, હું તદ્દન જુદી વાત કરી રહ્યો છું, તો તમને એટલો આનંદ થશે, હાસ. અને તે વખતે તમને આમ હાસ થઈ ગયો, હાસ, મહારાજે કૃપા વરસાવી. શું નીકળવું જોઈએ? પહેલું હું સ્વાધ્યાય ભજન કરું છું અને વિચારો આવે છે એવું નહીં. શુભ વિચારો ઉઠાડ્યા એને ઉઠાડ્યા છે, અને ખરાબ વિચારો ઉઠાડ્યા એને ઉઠાડ્યા છે. સાફ કરવું છે એટલે શું ન ઉઠાડ્યા? એ તો ભગવાન તો બહુ કૃપાળુ છે, બધા વિચારોને દર્શન કરાવવા જાય તમારી જિંદગી જતી રહે. આ તો 3 વર્ષમાં સાફ કરી નાખવું છે, 3 મહિનામાં, 6 મહિનામાં. બાકી તમારા બધા જ બેહર ખરાબ વિચારો, માયાના સારા ને નરસા વિચારો બધા જો તમને પ્રભુ દેખાડવા જાય, ઓહો અંત જ ના આવે એટલો કોઠાર છે. શીત દુનિયાની બેસ્ટ કોમ્પ્યુટર પ્લેટ છે આ, કે નહીં બધું કોમ્પ્યુટર, કોમ્પ્યુટર આ લોકોને ખબર પડે કોમ્પ્યુટર પ્લેટ. પ્રભુની, પ્રભુએ સર્જન કોમ્પ્યુટરનું તો પહેલેથી કર્યું છે, કોમ્પ્યુટરના સર્જન થતા પહેલા એક જ મોસ્ટ માઇન્યુટ પ્લેટ ચિત્તની, અને એની પર અનંત જન્મોનો કોઠાર, અનંત ભંડાર. બાપ રે બાપ, ખરાબ વિચાર એ બી બહાર જઈ રહ્યા છે, એ બી પ્રભુ સારું. એના સાવડા વિચાર આપી લેવાના, સાવડા નથી લેવાના. પણ ઉદાસીનતા નિમિત્ત જેને થવું છે એ ઉદાસ ન થાય. સારા વિચારો તો બી સરસ, ખરાબ વિચાર તો બી સરસ. મારે એને પકડવા નથી, બાયપાસ એને જવા દો. પણ ખરાબ વિચારોથી માથું ઘૂંટવા ના બેસે. કંઈક આપણી રીતનું થઈ ગયું હોય તો બી આનંદ, ન થયું હોય તો બી આનંદ. એમનામ નિમિત્ત ભૂલકો, સવડા વિચારોને ગ્રહણ કરે, અવડા વિચારનો ત્યાગ કરે, એમનામ નિમિત્ત ભૂલકો. શિક્ષાપતિ પ્રમાણે નેચરલ જીવન જીવાય, એમનામ નિમિત્ત ભૂલકો. એટલે આપણે નિમિત્ત થવાનું છે અને ઉઠવું છે, ત્યાંથી આપણે આગળ જવું છે. જો આપણે આ વસ્તુ જો નિમિત્તનો બીજો અર્થ કરતા હતા, પણ નિમિત્ત થવાની કરતા હતા માનો એટલે નિમિત્ત, પણ ભૂલકુનો બીજો અર્થ જ નિમિત્ત. ઉદાસીનતામાં રાચવાનું નહીં, આનંદમાં રાચવાનું નહીં, તટસ્થ ભાવે જોયા કરવાનું. અને છતાંય બધાની જોડે હસીને આનંદ કરીને, ભક્તોના દર્શનમાં તો આનંદ હોય જ,
ભક્તોની સેવામાં તો આનંદ હોય જ, દર્શનમાં આનંદ, સેવામાં આનંદ, સમર્પણમાં આનંદ, એ બહુ સાચી વાત છે. એ મધ્ય 28-47 અહોભાવે સેવા, અહોભાવે દર્શન, એ મધ્ય 28-47 પણ એકવાર દર્શન થયા, બરોબર સમજો તમે, મળ્યા ને આનંદ થયો, ફનેની ગયા ને આપણે આનંદ થયો, ફરી ફનેની જઈએ ને ફરી એવોને એવો આનંદ થાય, એમ નામ સંબંધીઓ કહેવાય. શું કહેવાય? એમ નામ સંબંધીઓ. પણ ફરી જાઓ તો એવોનો આનંદ નહીં, નવો હતો, નવો ઉમંગ હતો, નવા વ્યક્તિઓ હતી, નવું દર્શન હતું, પણ ગયા ને. આજે રહેવાની સમય બધા 7 દિવસ પછી ભેગા થવાના છે તમે બધા, પણ બધાના મીઠાશ દર્શન કરીએ. હાશ, આ દર્શન ક્યાંથી, આ સ્પર્શ ક્યાંથી, આ સેવા ક્યાંથી, આ સમાગમ ક્યાંથી? મધ્ય 28-47 સેવાના વતના છે. એટલે નિમિત્ત સેવક આપણે કોઈ પણ ભોગે નિમિત્ત થવું છે. કોઈ પણ પ્રકારનો ભાર, હું આખું ચેપ્ટર ત્યાં લેવાનો હતો, મેં શરૂઆત થોડી કરી બી હતી કે કોઈ પણ પ્રકારનો ભાર રાખવો, બધો ભાર ફનેની ધરતી પર ભગવાન સ્વામિનારાયણને સોંપીને જઈએ, એ આખું સમજાવવાનો હતો. એમાં નિમિત્ત શબ્દ આવે અને કેટલા પ્રકારનું, જેટલા પ્રકારનો માન એટલા પ્રકારનો ભાર. નિમિત્ત થઈશું એટલે અનંત પ્રકારનું માન આપણને દેખાશે. પકડી આ રાખીશું, મધ્ય 28-47 નિમિત્ત થવું છે એટલે બોલવામાં ભૂલ કરશો ત્યાં ખબર પડી જશે, અંદર સારાત્મા છે તો બી ભૂલ, અંદર સુરસુરી આનંદ તો બી એમ આપણને ખ્યાલ આવે છે કે આપણે 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 પોતાના આનંદમાં રાચીએ છીએ, એ બી ખરાબ ચીજ છે. આપણે એક જ હા પ્રભુ એ સરસ સેવા કરાવડાવી, મારે આ રીતે નિમિત્ત થવું છે, અને પ્રભુએ સરસ નિમિત્ત બનાવી દીધું. બહુ ઊંચી વાત તમને કરું છું, સામાન્ય વાત નથી કરતો, પણ એવું નહીં બોલવાનું જેને લઈને સ્વસારભનું પોષણ થાય, સ્વપ્રકૃતિનું પોષણ થાય, સ્વસ્વભાવનું પોષણ થાય. એમ સરખે સરખા મિત્રો જ્યારે વાતો કરતા હોય ને ત્યારે ભગવાનને ભૂલીને વાતો થતી હોય, સરખે સરખા જ્યારે વાતો કરતા હતા, ભલે ભગવાનની સ્મૃતિ ન રહે પણ જાન પણ તો રહેવું જોઈએ જ, કારણ કે આપણે નિમિત્ત થવાના છે. એટલે આજના શુભ મંગળકારી દિવસ છે. આટલો શબ્દ યાદ રાખજો, ફનેની ધરતી પર સ્વામી આપણને આ શબ્દ આપ્યો છે, કોઈ પણ પ્રકારનો ભાર રાખવો રહે તો આપણે સ્વાધ્યાય ભજન કર્યું, ગભર ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા એક જ કરવાની જરૂર છે, સ્વાધ્યાય ભજન. સવારના પાનમાં 10-10 મિનિટ થઈ જાય, રાત્રે સુતી વખતે સરવાળો બાદ બાકી, સવારે સરવાળો બાદ બાકી, બધું જ તંત્ર પ્રભુ ગોઠવી દેશે, બધું જ તંત્ર પ્રભુ જ ગોઠવી દે. તમે ગોઠવવા પ્રયત્ન નહીં કરતા, પ્રભુને ગોઠવવા દો, નિમિત્ત બનો. એટલે આજના શુભ મંગળ બહુ મોટો ટોપિક છે આ તો, કેટલું બધું વિશાળ ટોપિક, જેટલું માન એટલી ગોષ્ઠી થાય એવું આ. એટલે ભાર બુદ્ધિનો નહીં, ભાર સમજણનો નહીં, ભાર સેવાનો નહીં, અહો ભાવ. ભગવાન સ્વામિનારાયણની સદા દિવ્ય સાકાર સર્વોપરિ ઉપાસના જ્યાંથી એક સર્વોપરી પરમોસો સંતો ક્યાંથી બે, પર્વતભાઈ જેવા સર્વોપરી હરિભક્તો ક્યાંથી ત્રણ, ગુનાથી શાસ્ત્રી માન્ય યોગી માન્ય અક્ષર પ્રથમ શુદ્ધ ઉપાસના ક્યાંથી ચાર, ભૂલકુના યાત્રાળુઓ ક્યાંથી ચાર. આપણને કેટલા અદભુત સમાજમાં બેસવાનું મળ્યું છે. આપણામાં જે આપણામાં જે કંઈ નહીં હોય બીજા તરફ જોઈશું એટલે જય સ્વામિનારાયણ મળશે, મળશે ને મળશે. એ ભગવાને આપણી પર કેટલી મોટી કૃપા કરી નાખી. ભગવાનને હવે તમારા દોષનું દર્શન કરવા માટે ટાઈમ નહીં બગાડવો પડે. તમારો શબ્દ તમે યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણને શાસ્ત્રી માનને યોગી માનને તમારા દોષનું દર્શન કરવા માટે ટાઈમ નહીં બગાડવો પડે. એવા મોતીના ચારા આપી દીધા છે, જેમાંથી જેટલું સારું હોય એટલું લીધા જ કરીશું. એટલે જય સ્વામી, પ્રભુનો ટાઈમ તો ઓછો જ આવે ને, પછી પ્રભુને તો તમારા તરફ જોવું પડે ને પછી વિચાર કરવો, આમ સહેજ વિચાર કરે કે કદાચ હું આ દોષનું દર્શન કરાવડાવીશ તો પછી એ શું માનશે, કંઈ ઉદાસીનતમ જશે કે બેચેનીમાં. અત્યારે તો કેટલું બધું સરસ, એક જણ તો એટલા બધા ખરાબ વિચારો ઉઠે, એટલા બધા ખરાબ વિચારો ઉઠે, પછી એટલું જોરથી ભજન કરે. હું પૂજા કરીને બહાર આવ્યો પછી એટલું જોરથી ભજન કરે,
પછી મેં ધીમે ને પૂછ્યું ઉપડ્યું છે એટલે જ જોરથી ભજન કરું છું. મેં કહું મારે તારા જેવું શીખવા જેવું છે. એ જોરથી ભજન કરવાનું એટલો તો ગુણ આવી ગયો, એટલું તો ગુણ આવી ગયો. મેં કહું ધન્યવાદ, પગે લાગ્યો અરે હા. પણ પેલાને તો એવો પગે લાગ્યો, એવો પગે લાગ્યો, પરંતુ ભજન કરું છું. મન બુદ્ધિ બાજુમાં રાખ્યા, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. ધારીભાઈ એટલી કૃપા થઈ ગઈ કે તું આટલું કરી શક્યો. ભગવાને તને આટલું બધું બળ આપ્યું, પ્રભુની નજરમાં છે તું, એ બધું ચોક્કસ માનજે. એટલે આજના શુભ મંગળકારી દિવસે મહારાજને સ્વામી આ અંગે ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના છે. જાન સ્વામી.